આપ સૌ પ્રેક્ષકોને અભિવાદન કરે છે. મિત્રો, બાળપણ એ દરેક વ્યક્તિના જીવનમાં આવતો શ્રેણીકાળ છે, જે વ્યક્તિ જીવનના અંત સુધી ભૂલી શકતો નથી. દરેકે પોતાના બાળપણમાં ધમાલમસ્તી તો કરી જ છે. તો આજે આપણે એવા ધમાલી ડોબાઓની વાત કરવાની છે. આ પાંચ ડોબાઓ છે સોમ, મંગળ, બુધ, શનિ અને રવિ. તેઓ હોસ્ટેલમાં રહે છે, પરંતુ ખૂબ જ ધમાલી હોવાના કારણે તેમના હોસ્ટેલના રેક્ટર મેડમ તેમને હોસ્ટેલમાંથી હાંકી કાઢવાની વાત કરે છે. તો ચાલો જોઈએ આ પાંચ ડોબાઓ કેવી ધમાલ કરે છે અને કેવી કમાલ કરે છે. તો પ્રસ્તુત છે પાંચ ડોબા તોબા તોબા. Yeah.
Iya. Terima. Kau tak puji aje ti. Thank you.
ધંધો કરતા પણ નથી આવડતું લાગે છે તને હવે રિટાયર કરવી પડશે.
છે પહેરે શું સમાચાર છે ઉપર તગડો માણસ માં લાગ્યા છે એક નહીં બે નહીં ચાર બકરા આટલા ફસાયા છે શું વાત છે જોઈ લો બકરાઓ Yeah.
તમે જેટલું ટાણવા કર્યું છે તમારા વિરોધ થી દુખી છે. અમે પણ દુખી છીએ કાકા.
લેન નંબર 4 થી આપણા 3 ભિખારીઓ ચાલે છે ને લેન નંબર 7 પર 2 એમની પાસે માલ છે. લેન નંબર 1 2 અને 9 ખાલી છે. સાંજે 4 વાગે અડ્ડા પર મળીએ. બી એલર્ટ. ઓકે નારંગી. સમજણનો સેતુ સર્જતું નાટક
જાદુની ચશ્મા. રૂપસીમાં પુણાવાળા એક્સપેરિમેન્ટલ સ્કૂલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે અને પ્રસ્તુત કરે છે એકાંકી નાટક જાદુની ચશ્મા. લેખન પુની નાયક, દિગ્દર્શન હેમલતાબેન ટોલદાવા. મા બાપ જાણી અજાણી બાળકોની લાગણી સમજવામાં થાક ખાઈ જાય અને બાળકો વચ્ચે પ્રેમનો કાંકરો તૂટી જાય ત્યારે સમજણનો સેતુ સર્જતું નાટક જાદુઈ ચશ્મા. મજામાં છે ને?